दीकरो तो हम जे अपन अजे याद के नथी आउ तो मारा लगन करे जो बेन सांभा अरे जे सांभो तो सोली फिल्म मा तो मु तो तमारी रंगो छु उलांगी तो तारू મારે ઈ હાટું તપાસ પંચ ની કો પડશે તમને ભૂલવાની ટેવ છે કશો વાત મારી ચોપડી છે એમાં એ યાદ રાખવાની ટેવ યાદ કેમ રખાય એની રીતો આપી છે માં અહીં મૂકી દે ક્યાં જાણી ક્યાં મૂકાઈ ગઈ છે ઉંદા છે એ જડીને તો તરત હું તમને આપીશ અટાડે તમે તમારા ઘેર જાઓ જાઓ મને ઈ પાનાચંદ ને ઊંધે રવાડે ચડાવી અને એનો ફજેતો કરવાનો કોઈ માર્ગ ગોતી આપા મારે ગોતી કાઢું બધા કાવડિયા ના હોય માવડિયો કોણ માવડિયો કોણ માવડિયો અરે કોની માય સવા છે છૂટ ખાધી કોની માય નથી ખાધી સવા છે છૂટ ઉમો પડાવી પડાવી મારો ઘોઘરો બેહાડી દેશે આવડા અરે એ બેડા ભાઈ એમ કહો આટલા બધા કાવડિયા ના હોય કહો કમળ નો કહો કાવડિયા ભલે કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં
તમને આટલા પ્રેમથી દેતા હોવ ને હું તમને ના પાડું તો તમને ખરાબ ન લાગે? લાગે જ લાગે. આ તો હરસ પરસ છે. અરે હજી તને માલા માલ કરી દઈશું જોશે તો ખરી. બધી ઘુઘરીઓ ખરી પડવાની છે. આપના તરફથી કઈ ફાળો નોંધાવશો? હા, કેમ નહીં. અનાથ આશ્રમ શરૂ કરવો એ તો મહા પુણ્ય નું કામ છે. ગામના ફાળાની શરૂઆત મારાથી જ કરો. લખો મારા તરફથી મારો વને છે. લખી નાખો મારા તરફથી મારો દીકરો વનેચંદ નંગ એક. Thank you.
સમજાવું તમને, હું આ શર્ટ પહેરીને ગામમાં નીકળીશ એટલે ગામ વાળા શું કહેશે? વનેચંદ લાલ, વનેચંદ લાલ. શું કહેશે? વનેચંદ લાલ. આ બધા દોડે છે કેમ? પૂરા ભાઈ નો બળદ ભૂરા થઈ ગયો. બળદિયાથી પીવે છે. હવે આવા તો કેટલાય બળદિયા જોઈ લીધા. બળદિયાઓ બળદ ભૂરાયો થાય એટલે ભાગવાનું. બધા જ બળદિયાઓ છે. તકલીફ કહેવાય? મારા બાપા નું મગજ છટક્યું છે. કેવાય કે છે કે એ જ સાચો વનેજન છે અને હું એમને હોસ્પિટલ માંથી મળ્યો છું. ખુરશી હોય ને એને હાથ નો જે પટ્ટો હોય ને એ તૂટી ગયો છે. Yeah!
મને ચાંદ, હે મને ચાંદ, કોણ મને ચાંદ, હું તો ભોપત છું, ભોપત 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 ભોપત. તારે મને જમાડવો પણ પડશે તારા હાથે, એ પણ હાથ ધોયા વગર. હા બેટા. મને ઈ કે આવતા વર્ષે તું કેટલા વર્ષ નું થાય એ તો તમને ખબર હોવી જોઈએ. મારે જાણવું હોય તો મારે સ્કૂલ સર્ટિફિકેટ માં જોવું પડે બાપા. અરે એમ નહીં, મારા કહેવાનો મતલબ ઈ છે કે આ જો ઢાંડા જેવો થઈ ગયો તું, જો તારા લગ્ન નહીં થાય તો જિંદગી ભર કુમારો રહી જઈશ. પણ બાપા, હા મને એમ લાગે છે કે લગ્ન કરીને કોઈ ફાયદો નહીં થતો હોય. એટલે એવું તને કેમ લાગે? જો તમે રહ્યા વેપારી માણસ, જો લગ્ન કરીને ફાયદો થતો હોત તો બાના મરી ગયા પછી તમે ઘડીએ પડીએ લગ્ન ના કર્યા હોત. મૂંગો મૂંગો રે, સાંભળ. હા જો વને છન, આવતીકાલે છે ને તને જોવા માટે છોકરી આવવાની છે. અરે બાપા, મેં તમને કહ્યું તું તો ખરું કે છોકરીઓને મારો ફોટો મોકલાવી દેવાનો. એમને ના પાડ્યો હોય ને તો મારો ફોટો જોઈને ના પાડે. મારી સામે મને ના પાડે છે ને તો મને બહુ ખોટું લાગે. ઊંઘો રે ડોબા, વિચાર. અત્યાર સુધી જ્યાં જ્યાં તારા ફોટા મોકલાવ્યા છે ને ત્યાં ત્યાંથી બધે ના જ આવી છે. અરે તને પાડવામાં જેટલો મેં ખર્ચો કર્યો છે ને એના કરતા ત્રણ ગણો ખર્ચો તો તારા ફોટાના ઓલા મોટા કરવામાં ને કોપી કઢાવવામાં કર્યો છે. મને તો લાગે છે આ ફોટા પાછળ જે ખર્ચો કર્યો છે ને એને માટે હવે મારે તને કોઈ ફોટોગ્રાફરની છોકરી આરે જ પરણાવી દેવો જોઈએ. એ હા, અને બાપા તમારે એની માં જોડે પરણી જવાનું. તને કેટલી વાત કહીશું કે બાપુ કહેવાનું છાપુ જોવા માટે છોકરી આવવાની છે. એમાં કઈ નવી વાત કરી? અલે વનેચન ને જોવા માટે ઘડી નોકરી જ આવે ને. અરે બની શકે છે, અને જો એ ડોકરી એ વનેચન ને પસંદ કરી લીધો તો નમસ્તે. કેમ છો દાસભાઈ? હાઉ આર યુ? સરસ, બહુ સરસ. સ્વામિનારાયણ બાપાની કૃપા છે. ધેટ્સ ગુડ, ધેટ્સ ગુડ, ધેટ્સ ગુડ. તમારી દીકરી ડિમ્પલ લંડન થી આવવાની હતી, આવી ગઈ? આવી ગઈ ને પરમજી. સરસ, એટલે જ મારા મને યાદ છે. એટલે મારે દીકરો, મારો
કગો છે વનેચંદ વનેચંદ એટલે એને મારી સાથે જ લઈને આવ્યો છે. શું છે, એકવાર તમારી દીકરી મારા દીકરાને જોઈ લે, બંને એકબીજાને પસંદ કરી લે એટલે બસ ગંગા નાયા. હા ભાઈ હા, મારી દીકરી લંડનમાં 10 વર્ષની રહે છે. આમ તો એ લંડનની થઈ ગઈ પૂરેપૂરી, પણ છતાં નક્કી કર્યું છે એણે કે લગ્ન કરીશ તો ગુજરાતી છોકરા જોડે જ કરીશ. હું ગુજરાતી છું અને આ ગુજરાત છે. આવો આપણે અંદર બેસીને વાત કરીએ. ચલો ચલો આવો. મારી દીકરી ડિમ્પલ આવી ગઈ. આવી ગઈ? શી લવ્સ ડ્રાઇવિંગ મોટરસાયકલ ઇન ઇન્ડિયા. રાઇટ, આઈ એમ ફાઇન બેબી. કેમ છે બધા, મજામાં? આ મારા મિત્ર છે પાનાચંદભાઈ અને આ એમનો દીકરો વનેચંદ. વનેચંદ? નો બેબી, વનેચંદ. એક કામ કરો દીકરાઓ, તમે બંને અંદર જઈને વાતો કરો ને. અમારે અમારે પેલી વાત કરવાની છે ને, મનોજભાઈ દોસ્તાના વાળા લંડન ના, એના પ્રોજેક્ટ વિશે. જા અંદર લઈ જા. આવું છું પણ અડશો ને. ગુજરાતીઓને ના શોભે, આપણે ગુજરાતીઓને તો 2 તાળી 3 તાળી અને રાત ગરબા શોભે. આખી આખી રાત 1000 છોડીઓ અને છોકરાઓ નાચે છે, પણ મેં આજ સુધી તમારી જેમ પડી જતા કોઈને નથી જોયા. સમજ્યા? ૭૮મી છોકરી જોવાનો પ્રસંગ હતો. સ્વામી નારાયણ બાપા, જરા નવરા પડો તો જોજો.
તને તો ખબર છે મને એક જ વાતની ચિંતા છે, એની નહીં બાપાની. બાપા રોજ મારા માટે નવી નવી છોકરીઓ શોધે છે અને બધી જ છોકરીઓ એમના માટે મારા કરતા સારો જ છોકરો શોધે છે. તો તું પણ સારી છોકરી શોધી લે ને. શું સારી? અરે હું તો કોઈને પણ પરણવા માટે તૈયાર છું, ખાલી જાત છોકરીની હોવી જોઈએ. એટલે હા, પાનાચંદ કાકા કહેતા હતા કે કાલે તારે તાનગઢ છોકરી જોવા જવાનું છે. હા, પણ છોકરીને જોઈને મારે કહેવાનું શું યાર? એ ચિંતા તું ના કર, એ હું તને શીખવાડીશ કે તારે છોકરીને જોઈને શું કહેવાનું. તું શીખવાડીશ? હા, જો આમ કહેવાનું. મેરેજ મેરેજ, લગન લગન. મેરેજ મેરેજ, લગન લગન. મેરેજ મેરેજ, લગન લગન. લગન લગન. મેરેજ મેરેજ, લગન લગન. લગન લગન. સમજ્યો? હકો, આટલું લાંબુ તો હું શું, મારા બાપાય ના સમજે યાર. ઉભો રે, હું તને લખીને આપીશ. હા, લખી આપ. ગુજરાતી વસે છે ને જ્યાં અમે આશ્યના કાર્યક્રમ આપવા જાય છે. હમણાં તાજેતરમાં જઈને આવ્યો છું અમેરિકા, વિશ્વ ગુજરાતી પરિષદમાં કાર્યક્રમ જઈ રહ્યો. શરૂ કરે ને પછી એને રોકવો મુશ્કેલ થઈ પડે. બાપા બોલો. બાપા બોલ 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 બોલે ચાલ. બાપા બધું બોલી કાઢું. અરે બોલી નાખ. તમે તૈયાર છો? તો શરૂ થઈ જાઉં છું. હું તમારા ઉપર મુગ્ધ થઈ ગયો છું. તમારી સુગંધની આગળ તો ચંદ્રની ચાંદી પણ પાણી ભરે. તમારી ખૂબસૂરતી તો આહાહા, દેવો તો શું દાનવો પણ તમારી પાછળ ફરે. આમાં કઈ ભૂલ થતી એવું લાગે. હા બાપા, ભૂલ તો થાય જ છે, હજુ તો અડધું જ છે, હજુ અડધું બાકી છે. હજી અડધું બાકી છે તો હું કરવા માંગો છો મારા ઘરમાં?
હકો ને પૂછીને કહી દઈશ. હે હકો, આ બધું તમે શું બોલી ગયા? ગોખેલો ગોખેલો. એ તો એમ કહેવા માંગે છે કે નાટકના બીજા ડાયલોગ્સ બોલું. બોલું બાપા. એ હું તને પ્રેમ કરું છું ને, ગુલાબ પકડી લે. તમારા દીકરા લે ભડાકે દઉં, મારી દીકરી ભૂકી મારી પાડી ઉપાડી. મારી જોડે કોઈ એક વાર તો લગ્ન કરવા તૈયાર થાય, હું શું કરું? તમારે શરણાઈ વગાડ્યું હોય ને તો મારી જોડે એક રસ્તો છે. તો ફાટતો કેમ નથી? મારા બદલે તમે પરણી જાઓ મેરે બાપ. પહેલે આપ. વાહ, સારો છે વનેચંદ. તારા પરાક્રમની ગાથા આજુબાજુના દરેક ગામમાં એટલી પહોંચી ગઈ છે કે જ્યાં માગું નાખું છું તારું નામ પડે છે ને તરત ના આવે છે. અરે એ જવા દે, સાણી કાળી કુબડી કન્યાના વડીલો સામેથી દહેજ માગે છે. તારા માટે ગામમાં મેં એટલા માગા નાખ્યા છે ને, ગામવાળો છે ને મને વીર માંગાવાળો કહીને ચીડવે છે. અરે સમજાતું નથી વનિયા કે તારા માટે હવે માગું નાખું તો ક્યાં નાખું? કડવી માં વાત નાખો. અરે બહુ બહુ તો ના પાડશે ને, આમે હવે ના સાંભળવાની મને આદત પડી ગઈ. તે કન્યા પરગામની છે, રંગોળાના રાઘવજી શેઠની દીકરી. પરી છે પરી. હા પણ એ પરી મારી આ પરોતીને પરણશે. જાણે જન ભણે જન ભન ડોમો. કડવી માં તમ તમારે વાત નાખો. સાંભળ્યું છે, રંગોળાના રાઘવજીની પરી વનેચંદ ને જોવા આવવાની છે. લાકડે માકડું ગોઠવાઈ જાય તો સારું. વનેચંદ માટે તો હું 1000-1000 રૂપિયા ની લગાવવા તૈયાર છું. યાદ રાખજે, હું આજ સુધી એક પણ શરત હાર્યો નથી. તો આ વખતે હારવાની તૈયારી રાખજે. જય બજરંગબલી. Thank you.
જરા ભૂલો બા આ વખતે પંચાયતમાં જે કઈ થાય ને યાદ રાખજો પાછા ભૂલી નહીં જતા હું ભૂલી નહીં જતા આ તો મારું નામ ભૂલાવી દે એવો છે એ નસડી બા આ વખતે પંચાયતમાં પહેલી ધારનો બન છે હો ભલે ભલે જેવો મુંગા બા આ વખતે પંચાયતમાં જે કઈ થાય નહીં બધું બરાબર ઉતારી લેજો મારી પકડ માં હું સમાચાર લાવી બધી તૈયારી થઈ ગઈ છે ને અરે તૈયારી તો જોરદાર થઈ ગઈ છે કપડા તો તૈયારી છે ઉદ્દાની વાત કાલે પહેલો રાઘવજી એની છોડી પરીને લઈને આવવાનો છે અને તમને જોવા એ તમે હંડાય ભેળા થઈ હજે તો જોવા તૈયાર થઈ જજો હું જોવા હજે તો આ ભૂલા ભાને યાદ રહી ગયું છે અરે અરે તારા પર તો આ બાપુ બહુ ખુશ છે આ કે આખો મારી જાવ લે લે મજા કર તું તારે મજા શું કરો છો આટલું બધું ન હોય બાપુ આટલું બધું બાપુ અટાણે હું લેવો ફટકાઈ રહ્યો તને કેટલી વાર કીધું કે મને છાપુ નહીં કહેવાનું તો આખા ગામમાં જઈને કહી આવ્યો કે મારા બાપુને છાપુ કહેવાનું હવે બોલ બાપુ તો બીજી બાપુ નહીં બોલો જેની ગુસ્સું ચાલે છે તને જરા બહાર આવો ક્યાં ગયા ઓલા બેન અંદર ચિંતા કરો છો અરે આ વખતે અમે વનેચંદ ને એવો તૈયાર કર્યો છે કે છોકરી વનેચંદ ને જોતા વેતા તરત હા પાડી દેશે અમને તારા ઉપર પૂરો ભરોસો છે લગ્ન પછી તું પરીને એટલો બધો પ્રેમ આપીશ કે પરીને તારા માટે કોઈ ફરિયાદ જ નહીં એટલે હવે ધ્યાનથી સાંભળ બસ એક પણ શબ્દ બોલતો નહીં પરી અને પરીના બાપા જેવા રૂમમાં આવે એટલે સંતાઈ જવાનું ઓકે સંતાઈ જઈશું બાપાને નહીં મળીએ અરે તારે એકલાય સંતાવાનું છે મને કઈ સમજણ નથી પડતી યાર અરે યાર ફક્ત આને કઈ રીતે સમજાવી આપણે હમણાં મહેમાનોની ગાડી આવી પહોંચશે યાર સમજાવવાને ગાડીમાં આવશે
અરે વનેચંદ દીકરા આજ નો દીતો હકડો રેજે આવી ગયા લોકો સ્વાગત કરવા માટે ઉમટ્યું તું અમારા ગામમાં રિવાજ છે રાઘવજી ભાઈ કે છોકરી વાળા જયારે જોવા આવે ને છોકરા ને ત્યારે છોકરો એના ઓરડામાં જ રહે છોકરી એના ઓરડામાં જવું પડે છોકરીનો બાપ મરી બહાર બોલાવું મારી દીકરી પરી છે ને એ જ હશે બેટા પરી જઈશ ને પરી જશે હું બચી જઈશ વનેચંદ દીકરા તું તૈયાર છે ને વનેચંદ અરે વનેચંદ તું સાંભળે છે કે નહીં બેટા જોવા માટે આખી જિંદગી પડી છે લગ્ન પછી ધરાય ધરાય ને જોયા કરજે તારી મરીને પણ હમણાં હું કહું છું એટલું કર તું હા પાડ જલ્દી જલ્દી હા પાડ હા પાડું હા બાપુ તૈયાર છો મોકલા મારો વનેચંદ તૈયાર છે એમ ને જા બેટા પરી જા જોઈ આવ બેટા જા બાપુજી પહેલા તમે જોઈ લો ને હું જોઈ લઉં એટલે તારા મારો જીવ લેવો છે નાના બેટા તું છે ને પહેલા જોઈ આ હું તો જતા જતા છે ને વનેચંદ નજર તળે નાખતો જી જા બેટા ભલે બાપુજી બંધ થયું
ચંદ આપનું સ્વાગત કરે છે. તમે કઈ ટેન્શન માં છો? ના ના, ટેન્શન તો અંદર છે, એટલે ટેન્શન તો હું બાજુના રૂમ માં મૂકીને આવ્યો છું. શું કીધું? તમારું સૌંદર્ય એકદમ તનાટન છે. મારી દીકરી મેં પસંદ કરેલા મુરત્યા જોડે લગ્ન કરે. બરાબર છે. કોનાચંદ ભાઈ, તમારો વન્યજન તો તમારા કયામાં છે ને? બરાબર છે. મૂર્તિઓ પસંદ પડ્યો? પછી ફૂટે એના કરતા પેલા ફૂટી જાય તો સારું. અમદાવાદમાં થોડા વખત પેલા કેવી બોમ્બ ની તડાફડી બોલી હતી નહીં? મારે મજાક ક્યાં, મારે મજાક ક્યાં છો પોનાચંદ ભાઈ? હવે તમારી જ ભાષામાં વાત કરું તો હું જઈને છોડી આવું તમારા મનેશન નામના બોમ્બને. એટલે કે એ લોકો એ વનેચંદ ના મોડા કરતા છે ને એનું દિલ જોયું, એના વિચારો જોયા. શું વિચારો છે વનેચંદ નો? ફક્ત ચહેરા થી કઈ થતો નથી, અરે માણસ નું દિલ એકદમ સારું હોવું જોઈએ.
ચલો કાકા તમે શાંતિથી આનું દિલ જોયા કરજો. વનચંદ હું રજા લઉં, મારે કાલે અમદાવાદ નોકરીએ પહોંચવાનું છે. જો 4:30 તો વાગી ગયા છે, 5 વાગ્યાની મારી બસ છે એટલે જલ્દી નીકળવું પડશે ને તો બસ નીકળી જશે. મૂક્યા હું એને? અરે મૂક્યા હું સ્ટેન્ડ સુધી શું કામ? બસમાં બેસીને અમદાવાદ સુધી મૂક્યા હું? આજે તો હું બહુ ખુશ છું. અરે કામ કર, કામ કર દીકરા, એક કામ કર, આલે આલે આ 5 રૂપિયા રાખ અને આ બધા દોસ્તારોને ભેગા કર, મોટી પાર્ટી મનાવ, જલસા કર. 5 રૂપિયામાં પાર્ટી બધે દૂર રાખી લેજે ને. ભાઈ તારા બાપા છે સાચે એ મને તને તને મારો દીકરો હાવ ગાંડો થઈ ગયો છે. આ વાત તો દેસ વો વાત એવી કરી દે. હેઠા ઉતરો, હેઠા આય આવો. મારી દીકરી માટે પોનાચંદ ના દીકરા નું માગું કરવા માટે ગયો હતો. તમે વનેચંદ ને ભાળ્યો છે? અરે લાખો માં એક છે, લાખો માં એક રૂપ રૂપ નો અંબા છે વનેચંદ. બોલો છો એ કઈ ભાન છે? તમે જે વનેચંદ ને ચીતરો છો ને એવો વનેચંદ છે નહીં હું. એ તમારી જોડે બહુ મોટી રમત રમાઈ રહી છે. તમે બધા મારી જોડે રમત નથી રમી રહ્યા, એની શું ખાતરી? તમારી દીકરી પરી જોડે મારા દીકરા કનિયા ના લગ્ન કરવા પડે, બોલો છે મંજૂર? મંજૂર. ગજબ થઈ ગયો મને ચંદ, ગજબ થઈ ગયો. અરે પણ શું ગજબ થઈ ગયો? ખુલા ખુલા લાગો છે, પાછો જોવા માંગે છે. ચંદુ પહેલેથી એક વાર પરણેલો છે, હવે રાઘવજી અહીંયા આવશે ત્યારે કયો વનેચંદ દેખાડશે? કર્યા પર પાણી ફેરવી નાખવું છે. તમારા ગામના પંચો નું એવું કેવું છે કે તમે અમારી સાથે કોઈ ભેદી રમત રમી રહ્યા છો. તમને તમારી સગી આંખ પર વિશ્વાસ નથી, આવી વાત કરશે. આપણો સંબંધ આજે બંધાઈ ને એક
माफ कर दो हो, मैं तुम्हारी पर अविश्वास मुख्य हो, मारे तुम्हारे मोड़े आज सांभळ्यु तो राघवजी शेठ आ पंचो तो मने सरपंच बनवा नथी देवा मांगता, जात जातना कावदावो कर्या करे छे। चलो तमे फरी एक वार आजे मारा वनेचर ने जोई लो। नहीं 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 कानाचंद भाई, हवे जो अमे फरी वार वनेचर ने जोवा आईए ने तो हमने तुम्हारी पर अविश्वास एवं साबित थाय। अरे आऊ नहीं विचारू, बस चलो तारो बापू आपने मरावी ने छोड़। बापू कोनो छे? हवे अमारा दी फरी वार वनेचर ने जोवा ना आवाय, હવે તો આપણે મળીશું લગ્નના મોડવે। અરે પંચાતિયાઓ, અરે બાપુજી મારું બહાર નીકળવાનું બંધ કરી દીધું છે, માંડ માંડ ભાગીને આવી છું। દીપક, હવે મને બાપુજીનો ડર લાગે છે, તે શું નક્કી કર્યું છે? મારા બાપુજી તો મને જોવે છે ને ભાગે છે, એમને પૈસાદાર મુરાતીઓ જોઈએ છે, એમાં મારો કઈ માંગ છે? મારા બાપુજીની એકની એક દીકરી છે, એમના ગયા પછી બધી મિલકત મને જ મળવાની છે ને। રાઘવજી શેઠ ના જમાય તરીકે ઓળખાવું છે, પણ એ શક્ય નથી। તને ખબર છે મારા બાપુજી મારા માટે એક મૂર્તિ જોઈને રાખ્યો છે, મફતપુરા ગામના પાનાચંદ શેઠ નો દીકરો બને છે। એક બે દિવસમાં તમારા લગ્ન લખાવાના છે। જો આપણા લગ્ન તારી તમામ દાદીની સામે થવા જોઈએ, રોજ તારા બાપુજી આપણને સ્વીકારશે। ભૂલકડો માણસ મેં મારી જિંદગી માં નથી જોયો, અરે એક દી ભૂલી જાય કે એનો આ દુનિયામાં જન્મ થયો હતો। કોનો મને નથી સમજમાં આવતા, લગ્ન કરવા માટે એક
એક વાત છે, આ જો તમારા હળેલ કન્યા પેલા બોલો વનેચંદ પડી ગયો તો તમારી આબરૂ ના તો કાંકરા થઈ જાહે કાંકરા. અરે એવો ક્યારે નહીં થાય, આ લગ્ન કોઈ કાળે નહીં થાય. નહીં થાય, નહીં થાય, નહીં થાય. એવા દો ગુગરી પડી જાહે. એ મને જા મને તો એમ થાય છે કે આવા માનપાન મળે રાખતા હોય ને તો હું તો દર 6 મહિને લગ્ન કરવા માટે તૈયાર. લગ્ન માં ને લગ્ન માં તો ગાંડા જેવો થઈ ગયો. તમે સમજતા નથી, હું તમને કહી દઉં ને કે મારે જોવાની જગ્યાએ મારો મિત્ર ચંદુ અને ચંદ બની ને બેઠો હતો. તમે આખો ગામ ને કહી દેશો ને પછી મારા લગ્ન અટકી જશે. લગ્ન માં સારી જગ્યાએ ચંદુ બેસશે કે ના? ચંદુ તો ખાલી ચોખવાની જગ્યાએ રહેશે, લગ્ન માં તો હું બેસવાનો. પણ એ તમને નહીં કારણ કે તમને હું કહી દઉં તમે આખા ગામ ને કહી દેશો પછી મારા લગ્ન અટકી જશે. ભૂટો ખા. પાદરાગઢ નો. પાદરાગઢ ક્યાં? એમ પાદરાગઢ એટલે તળાજા ની બાજુ. તળાજા કેમ નહી કોરાય? ગુજરાત માં કે ગોવા માં? ગોવા માં એટલે કોણ પડ્યું કુવા માં? હે બેરા, અરે અટાણે આપણે શું કરવાનું છે ઈ વિચારો ને પેલા. અરે વસારવાનું શું છે? વસારી લીધું. હા, આ વનેચંદના ભાઈબંધો નો જે પ્લાન છે ને ઈ પ્લાન આપણો. કઈ સમજાય એવું બોલો ને કે તમે પાઘડી કાન પરથી ઊંચી રાખો ને. હે, આ ભેરો થઈ ગયો છે મારી જેમ. હવે સાંભળો, વનેચંદની જગ્યાએ ચંદુ પોખાય તો ભલે પોખાય, લગ્ન મંડપ માં વનેચંદ ની જગ્યાએ બેસશે મારો દીકરો કનિયો. આનાથી નાક પકડાય. મારું નહી, તપેલી ઉપાડવા માટે છે ને. સાંભળો મને ખબર છે તારું નામ રંભા છે. ગામ આખા માં તું ડંગો વગાડતી મરણ તમારી બહુ. તારું નામ શું છે? ગુલાભાઈ મજામાં છો? તો એ મને મારું નામ યાદ નથી. અરે હું તમને યાદ અપ,
કહું શું તમારું નામ ભૂલાભાઈ છે ભૂલેલાલ જો ગલીના નાકેથી અમે લોકો આવતા હતા ને ત્યારે ઓલો પાનવાળો ચમન્યો છે ને હા એણે મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે વનેચંદના લગ્નનું ચોખ્ખું કેવી રીતે ગોઠવવાનું છે હવે તમારે એમાં ભંગાણ પડાવી અને ત્યાં આપણા મહેશનું લગ્નનું ચોખ્ખું ગોઠવાવી નાખવાનું છે સમજી ગયા અને આ વખતે જો તમે ભૂલી ગયા છો તો યાદ રાખજો કે મારાથી ભૂંડી બીજી કોઈ નહીં થાય શું છે યાદ રહ્યું તમને અરે મેં જે તમને કીધું અરે જે તમે ભૂલી ગયા છો અરે મારા દીકરા વનેચંદ ના લગ્ન ની કંકોત્રીઓ છે તમે સમજ્યા નહીં કડવી માં હું છે કે આ જમણવાર રાઘવજી શેઠે રાખ્યો છે એટલે જેટલા વધારે માણસો બોલાવી એટલો ચાંદલો વધારે મળે ને આપણને એ ગોરમહારાજ આપણા રિવાજ પ્રમાણે પહેલી કંકોત્રી કુળદેવીને લખાય છે ના પહેલી કંકોત્રી દેવકોરવાને જો ગગા પહેલી કંકોત્રી કુળદેવીને હોય
ના પહેલી કંકોત્રી લખો ના લખવાનો હો તો હું લગન નહીં કરું દુકાન બંધ જોર બાપા એમાં હું થઈ ગયો કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં તમે તમારે દઈ દો ને પહેલી કંકોત્રી દેવ કુરબાને પછી આપણે માતાજીની માફી માંગી લઈશું માંગી લઈશું માતાજી કાઈ ન કરે કાઈ ન કરે આપણને ઠીક છે ઠીક છે આ કડવીમાં કે છે એમ કરો હાલો ઠીક છે લગન ચાલો પહેલી કંકોત્રી હું દેવ કુરબાને અને બધા મિત્રોને મારા લગ્નનું આમંત્રણ આપીને આવું છું બેટા મને જા હે મને જા મારો મને જમકાનો આવ ગાંડો થઈ ગયો છે આ દેવ કુરબા જય શ્રી કૃષ્ણ આ તારો દીકરો આવ્યો મારી સાચીમાં જીવતી હોત ને તો આટલી રાજી ના થઈ હોત કેમ બા અને જુઓ હું સકલ ની કંકોત્રી લાવ્યો છું તમારું નામ પણ લખ્યું છે એના ઉપર અને ચોક્કસ હાજર થઈ જવાનું સૌથી પહેલા આવી હાલતમાં હું કેવી રીતે આવી શકીશ આવાશે બા આવાશે મારા લગનમાં એકવાર મારી વહુ ના આવે ને તો ચાલે પણ મારી બાએ તો આવતું જ પડે બરોબર છે સાહેબ લો પકડો તેની જરા કંકોત્રી એ કહો છો છોકરાઓ આજે તમને રજા છોકરાઓને રજા આપી દો આજે ચલો અરે મને ચંદા કે શું કર્યું સાહેબ મારા લગન છે અને આની કંકોત્રી છે મારા લગન માં જેજો જમણવાર રાખ્યો છે અને આ સાહેબ મારા લગન ના દિવસે હું નિશાળ માં નહીં આવું મારી હાજરી મનુ મકોડો ભરી દે છે કંકોત્રી આપવા આવ્યો છું ચોક્કસ આવવાનું છે હો તારું દૂધ પીને તો કેવો તગડો થયો છું ને મારા લગન માં આવીને તમારે દૂધ પાક પીવાનો છે અને માતાને લઈને આવું હો ચોક્કસ લેજો કંકોત્રી
કેવો લાગો છો? શેરવાની સરસ લાગે છે. હું એમ પૂછું છું કે હું કેવો લાગો છું? બને છે ને, તું હતો એવો ને એવો જ લાગે છે. અરે વાહ બને છે, આજે તો તું એકદમ હીરો જેવો લાગે છે. અરે ના, હીરો નહીં, હીરો નંબર વન જેવો. એ ભાઈ, આ શેરવાની કેટલા માં આપી? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા? અરે આ શેરવાની પહેરવા માટે લઈએ છે, રહેવા માટે નહીં. અમારે ત્યાં તો સાહેબ ફિક્સ જ હોય છે. ફિક્સ રેટ? એક કામ કરીએ છીએ, આપણે અડધી જ રાખીએ. હું આ ચોયણી પાછી જા. આ ચોયણી વગર શેરવાની ના પહેરાય તને ખબર પડે છે કે નહીં? કેમ ના પહેરાય? આ ચપ્પો કેટલો લાંબો છે અને હું આમ પહેરું તો કોઈને કેવી રીતે ખબર પડે કે મેં અંદર કઈ પહેર્યું છે કે નહીં? તમે એક કામ કરો સાહેબ, શેરવાની આપી દો અને એ પણ બે. અરે ખબર ના પડે છે ને, બળબળ કરે છે. કેમ કે છે અરે ગોર મહારાજ,
આ પેલા લગન છે તમારા? અરે કેટલો ટાઈમ લગાડો છો? ટોળીને ચીકણું ચીકણું કરશો ને એનું જમવાનું તમને મોડું મળશે, ત્યારે બતાવો ને. એક વાત છે હો, આ તમારા વનેચન ના લગન જોવા માટે થઈ ને આખું ગામ તાલ પાપડ છે. હા તાલ પાપડ મને લાગે ઉપર ગયો લાગે છે. નીચે આવજો, તારા લગ્ન ની તૈયારીઓ કેવી થવા માંડી. દીકરો છે મારો, એની પાછળ ખર્ચો નહીં કરું તો કોની પાછળ કરી જા? બાપુ મારે આ લગ્ન નથી કરવા. અરે લગ્ન તું તારો બાપે કરશે, આ બધી કઈ રમત છે? હા અને લગ્ન કેમ નથી કરવા તારે? બાપુ દેવ કૃપા મારા લગ્નમાં ના આવે તો મારે લગ્ન નથી કરવા. તને તું હું કરું? આ પાછો દેવકોટ બાબા ઘરનો રહી જાય છે. જો ગાગા, હું જાણું છું કે દેવકોર બાને તું તારી બા ગણે છે, પણ એ દેવકોરમાં હોસ્પિટલમાં જાતી વખતે અમને કહી ને ગયા હતા અને અમને સમ આપી ગયા હતા. એ કહેતા હતા કે વનેચંદને કહેજો કે એના લગ્ન ધામધૂમથી કરે, અને એના લગ્નના લાડવા ખાવા તો નહીં આવી શકું, પણ લગ્ન પછી લગ્નના લાડવા ખાવા હું જરૂર આવીશ. તૈયાર થઈ જાજે. આ વખતે જો કોઈ ફકો માર્યો ને તો પછી તારા લગન નહીં થાય, મારે પૈણવું પડશે. હા ભલે છાપો. તને ખબર છે ને કે વનેચંદ ના લગ્ન સાંજ ના છે, અને હું સાંજ પછી જોઈ શકતો નથી, એટલે બધું તારે સંભાળવું પડશે. જેવા બનિયા ના ફેરા ફરવાના શરૂ થાય તે તારે એને એવી જગ્યાએ ગોઠવાઈ જવાનો. તું બન્યો ઉભો, તારે બેસવાનો. બન્યો ઉભો, તારે બેસવાનો. બન્યો Thank you.
વનેચંદની જગ્યાએ તું બરાબર ગોઠવાઈ ગયો અને તારા લગ્ન પરી સાથે થઈ ગયા તો આ મૌ વ્રત સાહેબ માટે છોડી ગઈ ભલે ભલે બાપા તમે ચિંતા ના કરો પણ બાપા મને એક વસ્તુ સમજાવો કે આ મૌ વ્રત તમે લીધું શા માટે તારી માને કારણે તમારો એક નો એક દીકરો મારો મહેશ તો તું કોણ છો અરે રે મારા પપ્પાને કોઈ ન મળ્યું ત્યાં ભૂલકડા હારે મને પરણાવી અરે આમ શું કરો છો રોજ મારા હાથની ગરમા ગરમ ખાઓ છો અરે અરે રોટલીની વાત કરો છો હવે તમને યાદ છે તમારે શું કરવાનું છે શું કરવાનું છે કોને અરે આપણા મહેશ ને બોલતા ને તો વને ચન્ની જગ્યાએ જે વાત દાય બેટા તેને હું ખાકા કીકી મંડી પડ્યા છે કઈ હાંભળ્યું તને હાંભળ્યું અરે ઓલો પાનાસન હે ઓલો પાનાસન ગામ આખામાં ભપકો કરવાનો છે અને તમને ખબર છે શેરમાંથી મુંબઈ થી ફટાકડા વાળા ને ફિલ્મ ની કોડી વાળા
ફરી પાછું વરઘોડામાં નહીં થાય એની હું ખાતરી. આ ગઈ કાલે તો અમે માંડ માંડ બચ્યા. ગોળી જ ખોટી આવી ગઈ હતી. વનેચંદ ને બિચારા ને જે પછાડ્યો છે એવો મૂડ માર વાગ્યો છે. અત્યારે ચાર ચાર માલિશ વાળા એને માલિશ કરી રહ્યા છે. અરે મને તો બીક લાગે છે, માલિશ વાળા માલિશ પતાવી લેશે ને પછી માલિશ વાળા માટે બીજા ચાર માલિશ વાળા બોલાવવા પડશે. એટલે આ વખતે તો મેં નક્કી જ કર્યું છે કે મારા વનેચંદ ના વરઘોડામાં ઘોડો જ નહીં હોય. ઘોડા વગર નો વરઘોડો નીકળશે કઈ રીતે? વરઘોડો એ તો લગ્ન છે. નહીં મારા દીકરા, વનેચંદ ના લગ્ન છે. વનેચંદ નો વરઘોડો છકડા માં નીકળશે. કેમ વાંધોડે છકડા સામે હું કેવા માંગે છે? દર વખતે આ છકડામાં નહીં, ચાલુ છકડે મને લગતા નથી ફાવતું. અરે પણ ચાલુ છકડે હું તમારે બેટા બેટા કવિતાઓ લખી બાપુ. અરે છકડામાં મને નહીં ફાવે, હું છકડામાં બેહું છું અને મારો પારો નીચે ઉતરી જાય છે. અરે કઈ નહીં, છકડો એટલે છકડાની વણઝાર લાગી જાય. ભગવાન ભરવાડ ને કહીને ગુજરાત આખા ના હંધાઈ છકડાઓ મેં ભાડે રાખી લીધા છે. ફુલેકામાં જે ફજે તો થયો છે વરઘોડામાં નહીં થાય. એટલે તમે હંધાઈ બાપુ છે ને હા કુટુંબ આવી અને છકડામાં જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જજો. હું ગોઠવાઈ જાજો. અમે લોકો બધા પંચો છીએ, કઈ લેવા દેવા નથી. સમજ્યા? ક્યાં ગોઠવાઈ જાજો. અમારા હાટું તો સ્પેશિયલ છકડા જોઈએ. હેલો. હા ચંદુ. અરે
બોલ ફતુ કાલે વનેચંદની જાન નીકળવાની છે હા હા ખબર છે મને આ પણ સમયસર માંડવે પહોંચી જશે નહીતર પોકતી વખતે વનીઓ પકડાઈ જશે અરે પણ કાલે મારે યાર ઇવેન્ટની મીટિંગ છે પણ ચાલે હું પહોંચી જઈશ પણ હા તમે વનેચંદને સાચવી લેજો ક્યાંક ધાંધલ ધમાલ ના કરી બેસે હા હા તો એની ચિંતા નહીં કર અમે એને સાચવી લઈશું હા હા ચાલો કોશિશ કરું છું પણ તમે સાચવી લેજો હા હા ભલે હા આપણી પહેલા પહોંચી જશે જોઈ લ્યો મોઢું જોઈ
જોઈ લ્યો તમે અમે માલ જોઈને પસંદ કર્યો છે ક્યાં છે રાઘવજી શેઠ એને હું જરા મળી આવું તમે પોખવાની વિધિ પતાવો ઘૂમતો ખોલો જમાઈરાજ લાગે છે જમાઈરાજ શરમાઈ રહ્યા છે આપણે ઘૂમતો ખોલવો પડશે ખૂબ રૂપાળા છે જમાઈરાજ બાપ ની લાજુ કામ કાઢે પહેલી વાર લગ્ન કરે છે ને એટલે થોડો શરમાય છે એવો ને એવો જ રહ્યો નંબાવટ નીકળ્યું છે ને ત્યારે લાગ જોઈ અને વને ચંદ ની જગ્યાએ ગોઠવાઈ જાજે એમાં કઈ ભૂલ ના થાય કોઈ લોસો ના થઈ જવો જોઈએ હું જરા બહાર જઈ અને હંધી વ્યવસ્થા નું ધ્યાન રાખું છું ભૂલ ન થાય જે
લગ્ન છે ને એને ઠેકાણે તારે ગોઠવાઈ જવાનું છે. આમ છે બેટા મહેશ? અરે હું તમારો દીકરો નથી. ઈ વાતમાં માલનાથ, એકવાર હું ખોટો પડું ને ઈ હાચો. પણ આ ઝોપડી કોઈ થી ખોટી ન પડે, સમજો? થોડીક વાર હાટું લાઈટ જાશે અને અંધારું થઈ જાય એમાં તારે માયરામાં ગોઠવાઈ જવાનું. સમજી ગયો બેટા? સમજી ગયા. પેલા રતાંગડા ભા પોતાના દીકરાને માંડવે બેહાડવા માંગે છે, એમનો પ્લાન પર તમારા જેવો છે. ઈ મારા બેટાને મૂછે ચોપડવા તેલ નથી અને ડેલીએ કર્યા દીવા. અરે ઈ અંદાય રહી જાહે ને મારો કન્યો કરે વિવા. પણ કન્યા, ઓલું તને યાદ છે ને મેં તને કીધું તું? એ પણ તમે મને ક્યાં કઈ કીધું છે? હું તો પહેલી વાર તમારા રૂમમાં આવ્યો. હું વાત કરે છે, પહેલી વાર તમારે રૂમમાં આવ્યો. અરે મેં આખો પ્લાન તને કીધો. તે ઈ કોણ હતું જેને મેં આખો પ્લાન કહી દીધો? અરે આ તો બહુ મોટો લોસો પડી ગયો. હાલ છાપો. અરે બાપરે વનેચન, ક્યાં હતો તું? અરે બધા તને શોધી શોધીને થાક્યા. તમને ક્યાંથી મળ્યો? હામે નવરડામાંથી. હાલ હાલ, તારી માંડવે બધા રાહ જુએ છે. હાલ હાલ, જલ્દી કહું છું. હાલ વાહ, આ તો ભાવતું તું ને વૈદે કીધું. ચોપડી માં લખું છે મહેશ છે. આ ચોપડી માં લખું છે મહેશ છે, સમજો ને? હા સમજો. વનેચંદ ને ઠેકાણે મારે વાયરા બેહાડી દેવાનો એવું એની માએ કીધું. મારા બેટા બધાએ મારા જેવો જ પ્લાન બનાવ્યો છે. હાલે ભલે ભલે હો, હવે છે ને લગ્ન મંડપમાં એની બધા રાહ જુએ છે. હા હા, એટલે હું એને ત્યાં લઈ જાઉં છું. તું પાછો ભૂલી જાય તો એને ભલતી જગ્યાએ લઈ જા. હાલ વન્ય સન, તને દેખાડું પ્રેમનો રંગ. દેખાડ દેખાડ. અરે કોકડી મને દેખાડ છે. હા
અરે મને ચાન તું અહીંયા શું કરે છે? અમે તને શોધા શોધ કરીએ છીએ બધે, ચલ મારી સાથે ચલ. એ નવરી ના તું સાંભળ, આમાં તો નથી ને. કેટલો શોધ્યો તને? શોધી શોધી ને થાક્યો મારું બકુડિયું, મારું ચકુડિયું, મારું સુંદર. તને શોધી શોધીને મારી પીદોડી નીકળી ગઈ, અને તું આની સાથે શું કરે છે? અને દિવસે માંડ દેખાય છે, અત્યારે સાંજ થઈ ગઈ, ચાલ ત્યાં બધા તારી રાહ જુએ છે, ચાલ. મારું દિનિયો, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડત્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વ મંગલ મંગલી શિવ સર્વાર્થ સાધી. માંડ જડ્યો, ગોર મહારાજ આવી ગયો, મારો વનેચન આવી ગયો છે. એક મિનિટ, ગોર મહારાજ બધી વિધિ બંધ રાખો. વનેચન છે, હું એમ કહું છું, આ બધું શું છે? એક મોડવામાં બબ્બે વરરાજા, અને જો તમે લઈ ના હોય વનેચન હોય તો બધા ચોકીમાં બેઠો છે, કોણ છે? રાઘવજી શેઠ, હું એ વિચારું છું કે આવ્યું છે એ કોણ છે? લઈ આવ્યો, લઈ આવ્યો વનેચન, લઈ આવ્યો. એ આ કોણ છે? ચાલ 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 મહારાજ, મરી ગયો વનેચન. વનેચન આવી ગયો. ઓ મારું બેટું, મને કોઈ સમજાવશે કે આ બધું હું ચાલી રહ્યો છું? અરે મારી દીકરીનું નામ પરી છે, દ્રૌપદી નહીં, એક પરીનો પહેણવા માટે પોચ પોચ વનેચન. અલ્યા હું એમ કહું છું કે આમાંથી મેં જોયો તો વનેચન કયો? તમે બધા વરરાજાના કપડામાં અહીંયા શું કરો છો? એક મિનિટ, એક મિનિટ, હવે કોઈ એક શબ્દ નહીં બોલો. વનેચન ભાઈ, તમે મને સૌથી પહેલા એ કહેશો કે તમે કેટલા ના વનેચન બનાવી લાયા છો? આ ચારે માંથી કોઈ એ વનેચન નહીં જેને મેં જોયો હતો, તો પછી સાચો વનેચન કહો. મને લાગે છે કે ચોરીમાં પાટલા પર બેઠો છે ને એ વનેચન લાગે છે. જરા તમારો પડદો હટાવશો વનેચન કુમાર? દીપક, તું તારી હિંમત કેવી રીતે ચાલી આ ચોરીમાં આવીને આ પાટલા પર બેહવાની? અને પાનાચંદ શેઠ, પાનાચંદ શેઠ, તમે સામેલ છો આ તરકટમાં? નહીં નહીં રાઘવજી શેઠ, જેટલું તમે જાણો છો એટલું જ હું જાણું છું. અને બાહુ ઉભતા ઉભતા કહું છું, તારો જીવ વાલો હોય તો ભાગઈ થી, નહીં તો હમણાં ભડાકે દઈશ, બુધિયા મારી બંદુકરા. બાપુજી, હું દીપકને પ્રેમ કરું છું અને લગ્ન કરીશ તો દીપક સાથે જ. ચૂપ કર, ચૂપ કર નાદાન છોકરી. અરે લાયકાત નથી આ માણસની તારી સાથે લગ્ન કરવાની. એ માણસ તને નહીં ચાહતો, પણ તને જે મળવાના છે ને એ પૈસા માં ચાહે છે. પણ બાપુજી, હું પરીને પ્રેમ કરું છું. ચૂપ કર, ચૂપ કર, એક શબ્દ આગળ બોલતો નહીં. પોનાચંદ શેઠ, હજી જો તમારી ઈચ્છા હોય તો હું મારી દીકરી પરીના લગ્ન તમારા દીકરા વનેચન સાથે કરાવવા તૈયાર છું. રાઘવજી શેઠ, તમે જેને વનેચન સમજી રહ્યા છો એ પણ અસલી વનેચન નથી. શું? પણ આજ આ તો વનેચન છે. અરે આ વનેચન નથી, આ વનેચન નો દોસ્તાર છે ચંદુ. પણ પાનાચંદ શેઠ, અમે તમારો તો જયારે વનેચન ને જોવા આવ્યા તારો તો વનેચન આ જ હતો. એ તું જતો ને વનેચન. શું ચંદુ, આ રાઘવજી શું બોલી રહ્યા છે? કાકા,
શાંત થઈ જાઓ, હું તમને સઘળું સત્ય જણાવીશ. કાકા, અમે જે પણ કંઈ કર્યું ને એ ફક્ત વનચંદના લગ્ન થઈ જાય એ માટે કર્યું હતું. ચંદુ, આ તે શું કરી નાખ્યું? અરે આમાં તો મારો વનચંદ જિંદગી ભર કુંવારો રહી જશે. આ વનચંદ ક્યાં છે? મારો વનચંદ પણ છે તમારો વનચંદ શું થયું? મારા વનચંદ ને તમારો વનચંદ મારતે છકરે તમારા ગામ તરફ ગયો છે. એના મગજ પર ભૂત સવાર છે. એનું જે થવાનું થાય, મારા છકડાનું શું થશે? અરે પણ મારો વનચંદ ગામમાં શું કામ ગયો હશે? કાકા, હું જાણું છું કે શું કામ ગયો હશે. મને લાગે છે કાકા, મેં એનાથી દેવકોરબાના મૃત્યુની વાત છુપાવી હતી. એ કદાચ જાણી ગયો હશે અને એટલા માટે જે નક્કી ત્યાં જ ગયો હશે. ત્યાં જ ગયો હશે મારો વનચંદ. ચાલો ચાલો બધા. અરે વનચંદ, આ હું, આ માંડવો ખાલી ખમ, અને આટલી વારમાં લગનો થઈ ગયા અને જાનહો ઉપડી ગઈ. હે, ઓલો પાનાસન મારા દીકરાને એના ઘરે લઈ જાય ને, ઈ પેલા મારે ગામ પૂગવું પડે, નકર બધું. તું મને છોડીને જતી રહી, આ બધાની જેમ તે મને નપાસ કરી દીધો. હવે હું મારા સુખ દુઃખ ની વાતો કોની જોડે કરીશ? મારા લગ્નમાં આવવા ના મળ્યું એટલે આમ રિસાઈ જવાનું? તે મને વચન આપ્યું તેને બા કે મારા લગ્ન જોયા વગર તું નહીં જાય. તો કે મામા તો વચ્ચે થી જો હું મારા લગ્ન છોડીને આવ્યો છું, અને બા તું કહેતી હતી ને કે પરાણે પ્રેત ના બંધાય, તો નથી બાંધવી મારે પરાણે પ્રેત. હું ઓળખી ગયો છું આજે મને બા, આજે મને બરાબર નું ઓળખી ગયો છું. અહીં લોકો માણસ કરતા તેના દેખાવને પસંદ કરે છે, એની માણસાઈ કરતા એના કપડાને પ્રેમ કરે છે, તેનામાં રહેલી લાગણી કરતા તેના પાસે રહેલા પૈસાને પ્રેમ કરે છે. સૌ એકબીજાને છેતરી રહ્યા છે, કાવા દાવા કરે છે, બધા જ સંબંધોની પાછળ સ્વાર્થ છુપાયેલો છે. આવા કોઈ સ્વાર્થ માટે મારે લગ્ન નથી કરવામાં.
મારે લગન નથી કરવા. બા, આ જન્મમાં તો હું તારી કુખે ના ઉતરી શક્યો, પણ વચન આપા કે આવતા જન્મમાં તો હું તારી જ કુખે ઉતરું. બા, બાપુજી, મેં તમને આખી જિંદગી બહુ હેરાન કર્યા નહીં, હવે આ દેવકોરબાની સેવા કરવાનો મોકો પણ ગયો, પણ હવે હું જાઉં છું, હું ઘરડા ઘરમાં જાઉં છું અને બધા ઘરડાઓની સેવા કરીશ, પણ એ રહીને તમને વધારે હેરાન નહીં કરું બાપુજી. અરે ગાંડા, હેરાન તો તું મને અત્યારે કરી રહ્યો છે. બેટા, જે વાતો આખી જિંદગીમાં ન સમજી શક્યો એ તમને બે મિનિટમાં સમજાવી દીધી. કોણ કોણ કે છે કે મારો આ દીકરો વનેચંદ અક્કલ વગરનો છે? કોણ કે છે કે મારો વનેચંદ ડબુનો ઢ છે? હા, કદાચ શિષ્ટાચારની સમજ એનામાં ઓછી હશે, પણ એની પાસે હૃદય છે, હૃદય, અને એવું હૃદય કે જેમાં ધબકે છે લોકો માટેનો પ્રેમ. આ ગામમાં જ્યારે પણ માનવતાનો ઇતિહાસ લખાશે ને, ત્યારે સૌથી પહેલું નામ આ મારા વનેચંદ નું હશે. દીકરા, હવે તારે ક્યાંય નથી જવાનું, તારે અહીંયા મારી પાસે જ રહેવાનું છે. ને દીકરા, હજી તો તારા લગ્ન કરવાના. ના બાપુજી, આ પરી છે ને એ આ દીપકને પ્રેમ કરે છે, અને બાપુજી જે જેને પસંદ હોય ને એને જ મળવું જોઈએ, કારણ કે ગમતી વસ્તુ ના મળે ને એનું જે દુઃખ હોય ને એ હું જાણું છું. અને રાઘવજી દીપકની સાથે લગ્નની ફક્ત એટલા માટે ના પાડે છે કારણ કે દીપક ગરીબ છે. તો હું વાત કરું રાઘવજી શેઠને. રાઘવજી શેઠ, તમે તમારી આ દીકરી પરીના લગ્ન દીપક સાથે એટલા માટે નથી કરતા ને કારણ કે દીપક ગરીબ છે? બેટા વનેચંદ, તું ઈચ્છે છે ને કે આ બંનેના લગ્ન થાય, તો જાઓ રાઘવજી શેઠ, મારી અડધી મિલકત લખી નાખી મેં આ દીપકના નામે, બંનેને સુખી સંસાર માણવાનો એક મોકો તો આપો. નહીં, હું આ લગ્ન નહીં કરી શકું. દીપક, તું કેમ આમ કહે છે? હકીકત એ છે કે પરી, હું તને પ્રેમ કરતો જ નહોતો, માત્ર મને વાલા હતા તારા પૈસા, અને એના માટે જ હું તને પરણવા માટે તૈયાર થયો હતો. પણ આજે આ વનેચંદે મારી આંખો ખોલી નાખી, અને હવે હું તને કે મારી જાતને વધારે નહીં છેતરી શકું. બની શકે તો મને માફ કરજે. સોરી વનેચંદ. દીકરી, દુનિયા ઘણી વિશાળ છે અને મૂર્તિઓની કોઈ ખોટ નહીં. તારા લગ્ન આપણે ધામધૂમથી કરશું દીકરી. ના બાપુજી, ના. જીવનમાં પહેલી વાર મેં કોઈ માણસ ઉપર વિશ્વાસ કર્યો અને એ માણસે મને દગો દીધો. વનેચંદ, તમે સાચું કહો છો, અહીંયા કોઈ કોઈનું નથી. હવે ફરી વાર કોઈના ઉપર વિશ્વાસ મૂકી શકીશ? તારા ઉપર? ચોક્કસ બેટા. અરે ચોક્કસ આના પર વિશ્વાસ મૂકી શકીશ દીકરા. રાઘવજી શેઠ, તમારી દીકરી તો લગ્ન માટે તૈયાર છે, તમારું શું છે? અરે ભાઈ, મને શું વાંધો હોય? અરે તો પછી કરો કંકુના. હાલો ભાઈઓ, વાતે કરતે કાઢી આપણે વનેચંદ નો વરઘોડો. એ
જે ગાડા ઘેલા ડોબાઓ ને બહુ સારા કહેવડાવે, ફાટેલી નોટો માં એનો પહેલો નંબર આવે, જે લાખો વર્ષે એક વાર ધરતી પર અવતરે ને એના કારસ્તાનો થી બ્રહ્માંડ પણ થરથરે. Click on the bell icon to get regular updates from Venus.